ખરા અર્થમાં અનુ એટલે દાઢી થાય અને માન એટલે વળેલી, જેની દાઢી વળેલી છે તે, એટલે આ વિશેષણ છે. સાચી ગુજરાતી ભાષામાં આપણે વિશેષણ કહીને નામના અર્થમાં વધારો કરે એને વિશેષણ કહેવાય. આ શિક્ષક આવ્યો અંદર. અનુ એટલે દાઢી, માન એટલે વળેલી, જેની દાઢી વળેલી છે તે. અને તુલસીદાસજી આખી ચાલીસા લખી ને બાપુ, એ આખી વિશેષણ જ છે. જે હનુમાન એટલે જેની દાઢી વળેલી છે તે. જ્ઞાન ગુણ સાગર એ પણ વિશેષણ, કપીશ એ પણ વિશેષણ. જય હનુમાન, જ્ઞાન ગુણ સાગર, જય કપીશ, તિહુ લોક ઉજાગર. નામ ઓરિજિનલ ક્યાંય આવતું જ નથી. આ બધા વિશેષણ આખી હનુમાન ચાલીસા. રામદૂત, અતુલિત બલ ધામા, અંજની પુત્ર, પવન સૂત, આખી હનુમાન ચાલીસા. કોક દિવસ વિચારજો સાહેબ, આ તુલસીદાસજી જેવો કવિ અદભુત કવિ છે સાહેબ. અને સહેજ ઊંડા ઉતરવાની જરૂર છે. હનુમાનજી મહારાજ નું મૂળ નામ હું તમને કહું. વાત મુદ્દો એવો હતો કે હનુમાનજીની માં અંજની છે. એ અંજની માને દેવતાઓનો શ્રાપ હતો કે તને કોઈ દિવસ બાળક નહીં થાય, તને કોઈ દિવસ સંતાન નહીં જન્મે. આવો હનુમાનજીની માં અંજનીને શ્રાપ હતો દેવતાઓનો કે તને કોઈ દિવસ બાળક નહીં જન્મે. અને માનો કે કદાચ બાળક થશે તો એ બાળક હવાપોરદીનો થાય, એ પહેલાં તારું બાળક તારા હાથમાં મરી જશે, એટલે તને સંતાન પ્રાપ્તિ નથી. હવે ઘટના એવી ઘટે છે, માં અંજનીને બાળકનો જન્મ તો થાય છે, પછી એ માં અંજની બાળકને લઈ, બાપુ ઘણા એમ કહે છે ને કે હનુમાન સૂર્યને વનફળ સમજીને સફરજન સમજીને કૂદકો માર્યો, એવું નથી. ઘટના એવી છે, તાજું જન્મેલું બાળકને લઈ અને માં અંજની છે એ પૈપાન કરાવવા માટે ખોળામાં લઈ, આજની દેશી ભાષામાં કહું તો ધવડાવવા માટે માં બેઠા છે, આમ કરીને આમ હાડલો માથે છે, અને માની આંખમાં આસુડા ઠામ 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 ઠામ, જે મોતીની માળા તૂટે, સ્ફટિકની માળા તૂટે ને એમ માની આંખમાંથી આંસુડા ટપ 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 થાય છે. અને તાજું જન્મેલું બાળક છે એ માની સામે જોઈ, અને હનુમાન એમ કહે છે કે માં આંખથી વાત કરે છે કે માં હું કેવો અભાગી આત્મા કહેવાય કે મારો જન્મ થાય એવું તરત મારી માં રોવા માંડે. અને એની માં કહે છે, બેટા હરખના આંસુ છે, આનંદના આંસુ છે, તું ચિંતા ન કરીશ. કે નહીં માં, આ આંસુ હરખના નથી, તારા ઉના ઉના હવડા છે. બાપુ ખાસ કહી દઉં, વિજ્ઞાન ગમે એટલું આગળ વધે ને, વિજ્ઞાન આંસુનું ટીપું લઈને એ નક્કી કરી શકે કે આમાં કેટલા ટકા ક્ષાર તત્વ છે, કેટલા ટકા પાણી છે, એ નક્કી કરી શકે. પણ વિજ્ઞાન ગમે એટલું આગળ વધે ને તો ક્યારે વિજ્ઞાન એ નક્કી ન કરી શકે કે આ આંખમાંથી પડેલું આંસુ છે એ સુખનું આંસુ છે કે દુઃખનું આંસુ છે, એ વિજ્ઞાન નક્કી ન કરી શકે સાહેબ. એ તો હૃદયમાંથી નીકળેલો આહકારો અને વાહકારો, એ તો પોતાનો અંગત સ્વજન હોય ને ખબર પડે કે આ ઉના ઉના આહુડા છે. દુઃખના આહુડા એ ઉના આહુડા હોય, હરખના આહુડા હોય, ટાઢા આહુડા હોય. નાનકડું બાળક છે એ માને આંખથી કહે છે કે માં આ તારા ઉના ઉના આહુડા છે ને, એ મને કહે છે કે આ હરખના આંસુ નથી, દુઃખના આંસુ છે. માં તારે મને કેવું પડશે, આ તારા ઉના ઉના આહુડા શું કામ છે માં? અને પછી માં અંજની નાનકડા બાળકને એટલું કહે છે કે બેટા રોવ નહીં તો શું કરું, મને દેવતાઓનો શ્રાપ છે. કે શું શ્રાપ છે? કે મને દેવતાઓએ શ્રાપ આપ્યો છે કે તને બાળક નહીં જન્મે, અને કદાચ બાળક જન્મશે ને તો હવાપોર દીનો થાય ને એ પહેલાં તારો બાળક મરી જશે. કે માં હવાપોર દી એટલે શું? કે ઓલો સામે સૂર્ય દેખાય છે ને, એ સૂર્ય હવાપોર જેટલો ચડશે ને તું મરી જઈશ, અને મને દેવતાઓનો શ્રાપ છે કે માં સૂર્ય હવા પોર દીનો થાય તો ને એક લેજો વાર ધાવણ ધાવી અને માના ખોળામાંથી કૂદકો મારીને આ મંડળમાં હળરાડ કરતો ગયો. અને પછી લખ્યું છે કવિઓએ, તો બાલ સમય રવિ ભક્ષ લીધો તબ દીન હુલો ભયો ગંધિયારો. સમય રવિ ભક્ષ લિયો તબ દીન હુલો ભયો ગંધિયારો.
नहीं जानत गए जग में कभी संकट मोचन नाम तुहारो संकट मोचन नाम तुहारो संकट मोचन नाम तुहारो आभा मंडली माड़ पे दिया हाला ला 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 हट कर तो आभा मंडल में जई अने सूर्य ने ग्रसी लीधो अने सचराचर जगत में अंधारू थई गयो અને પછી બધાય વિચારમાં પડ્યા કે આ અંધારું લાઈટ જઈ કેમ એક્ચ્યુઅલી આ બોલ્ટ ક્યાંથી આવ્યો અને દેવો દાનવો યક્ષો ગંધર્વો કિન્નરો નાગો અનંગો બ્રહ્મો બધાય ભેગા થયા પછી ખબર પડી કે આ તો સૂર્યનારાયણ છે જ નહીં બધા ભેગા થઈને કે આ સૂર્યનારાયણ ક્યાં ગયા અને પછી ખબર પડી કે એક નાનકડા બાળકે સૂર્યનારાયણને ગ્રસી લીધો છે અને બધાય દેવો સચરાચર જગતના દેવો દાનવો યક્ષો ગંધર્વો કિન્નરો નાગો અનંગો બ્રહ્મો ચારણો સહિત બધા આવે અને નાનકડા બાળકને પ્રાર્થના કરે છે કે હે બાળક કોણ છો તું કે ભગવાન શિવ નામ સાંભળ્યું છે એનો 11મો રુદ્ર છું તો કે આ સૂર્યનારાયણને ગ્રસી કેમ લીધા કે જે ખોળામાં મેં અવતાર લીધો જે કુખમાં મેં અવતાર લીધો ને ઈ મારી માને દેવતાઓએ શ્રાપ દીધો છે કે તારે બાળકનો જન્મ નહીં થાય અને કદાચ માનો કે બાળકનો જન્મ થાય તો હવાપોર દી થાય ત્યાં સુધી બાળક મરી જશે પહેલા મારી માને શ્રાપમાંથી મુક્ત કરો પછી હું સૂર્યનારાયણને મુક્ત કરું અને બધાય દેવતાઓ ઢીંચણીએ પડીને એટલું જ કીધું કે બાપુ તમને શ્રાપ તો હવાપોર દીનો હતો ને કે હા ત્યાં તો દોઢ દી થયો બાપુ છોડો તમારી ગાય છોડો કે શ્રાપ કે શ્રાપમાંથી તો તમારી માં ક્યારની મુક્ત બની ગઈ છે સાહેબ જેટલા દીકરા બેઠા છે ને એ બધાને મારે અહીં સ્ટેજ ઉપરથી મહાદેવના સ્ટેજ ઉપરથી આ ગઢવી કહે છે કે જન્મતા વેંત જે માણસ માને શ્રાપમાંથી મુક્ત કરાવે ને એના મંદિર ગામડે ગામડે હોય સાહેબ માને જે શ્રાપમાંથી મુક્ત કરાવે ને ખબર પડી આભા મંડળની મારી પાસે કે મારી માં મારી જનેતા મને જન્મ દેવા વાળી મારી માનો શ્રાપ મે મુક્ત કરી નાખ્યો સૂર્યનારાયણને છોડી દીધો આભા મંડળમાંથી હાળા લાલા 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 હટ કરતો ધરતીમાંથી આવી અને જેવો પડે અને એવો પડે ને એવી દાઢી જમીનમાંથી ભટકાય દાઢી ભટકાણી એટલે દાઢી વળી ગઈ નાનું છોકરું હોય ને એક બે દિવસનું એનું માથું આમ દબાવો તો માથું આમ થઈ જાય આમ દબાવો તો આમ થઈ જાય દાઢી ભટકાણી દાઢી વળી ગઈ હનુ એટલે દાઢી માન એટલે વળેલી જેની દાઢી વળેલી છે તે આમ દાઢી થઈ ગઈ ને પછી મા પાસે આવ્યો કે મા હવે તો હું કદરૂપો બની ગયો હવે લોકો મને ખીજવશે એ કે હવે મારા ભાઈબંધો મને ખીજવશે હું કદરૂપો બની ગયો અને પછી મા એમ કહે છે કે બેટા તારી માને તે શ્રાપમાંથી મુક્ત કરાવ્યો એના લીધે તું કદરૂપો બની ગયો ને પણ હવે દુનિયામાં તને કોઈ કદરૂપો ન કે એટલા માટે હું તારું નામ જ એવું પાડું છું કે લોકો તને તારા નામથી બોલાવે તો કદરૂપો લાગે જ નહીં જા કાલથી તારું નામ હું પાડું છું સુંદર તારું નામ સુંદર છે હનુમાનજીનું ઓરિજિનલ નામ સુંદર છે એટલે એણે જે કાંડ કર્યો ને એનું નામ સુંદર કાંડ છે તો જય હનુમાન જ્ઞાન ગુણ સાગર જય કપીશ તિંગલોક ઉજાગર